રાજકોટ મુકામે સ્થાપના કરી. રાણીમાં રૂડીમાનું આ શિખર બંધ પ્રથમ મંદિર રાજકોટના ઠાકોર સાહેબે બંધાવેલું, જેના ચોકમાં આજે પણ સાક્ષાત સત્યના પુરાવા રૂપે લીમડાની એક ડાળ મીઠી છે. તે સત્યકથા પડદા પર પહેલી વાર ભક્તશ્રી રાણીમાં રૂડીમાં. Thank you.
ધન છે વીરા, તારી ભક્તિ ને ધન છે. વીરા, આજ 10 વર્ષ થયા. દર અષાઢી બીજે લુણસરિયાથી થાનગઢ તું ખભે દૂધની કાવડ લઈને આવે છે. અમને સંતોને દૂધ પાયા છે મારા બાપ. અમે નુગરા નથી, તે સંતોને દૂધ પાયા છે. તે રાફડે દૂધ નથી રેડ્યા. બોલ બોલ, તારે શું જોઈએ? માગે તો પીરાઈ દઉં. દાના ભગત, હું તો સામાન્ય જીવ, આ પીરાઈ મને ન પરવડે. મારી સેવાનો બદલો માગું તો તું મારી સેવા લાજે. અને આજ ખાલી હાથે અમે જવા દઈએ તો અમારો ભગવાન ઉઠે. આજ અમે તને દેશું, વણ માગ્યું દેશું, મન માગ્યું દેશું. મેપા ભગત, પ્રસાદ લાવ. લે વીરા, આ તારી ભાભીને દેજે. 5 વર્ષમાં એમને આંગણે બેસ રમતા થશે. લે વીરા. ભગત, આપ તો અંતરી આવી છો. મારા અંતરની ઈચ્છા વણ માગી આપે જાણી લીધી. દાના ભગતનો જય રામા પી નરે. બાબા ગેબીનાથનો જય. બાબા ગેબીનાથનો જય. વીરાને તમે આશીષ દીધા ભગત, પ્રસાદ દીધો, પણ રત્નાના ભાગ્યમાં સંતાન સુખ નથી. મારા આશીષ સફળ થશે? ભક્તોના વેણ ભગવાન પણ ટાળી શકતા નથી ભગત. તમારા આશીષ પણ મળશે, પણ લાંબા સમય સુધી સંતાન સુખ ભોગવી નહીં શકે. બીજા બાળકના જન્મ ટાણે રત્નાનું મૃત્યુ થશે. મારે આ વાતની વીરાને જાણ કરવી પડશે. એની ભાભી પ્રસાદ ખાય પહેલા. અરે ભાભી, અરે ભાભી, બહુ ખુશ છું. તમે બેસો તમે અહીંયા. બોલવાનું નથી ભાભી. પ્રસાદ પ્રસાદ લાવે છે ભાભી. જો મોડું ખોલો, મોડું ખોલો. આજે હું બહુ ખુશ છું. હા બોલો, રામદેવ પીર ની જય. રામદેવ પીર ની જય. બોલો રામદેવ પીર ની જય. રામદેવ પીર ની જય. ભાભી, આ તો સંતો નો પ્રસાદ છે, એટલે હવે તમારી બધી મનોકામના પૂરી થશે. જય રામદેવ પીર. જય રામદેવ પીર. ભાભી, આ પ્રસાદ મેં દાના ભગત આપ્યો છે. હા એ ચીવલાની માં ક્યાં ગઈ? એ ચીવલાની માં ગઈ ક્યાં? મોટું વાયું ને, આ તો હું છઠ્ઠી લાવું. અરે શિવલાની માં તો તું જ છો. અરે પણ આ શિવલો કોણ છે? આપણો દીકરો. આપણો દીકરો? હા. અરે આપણે દીકરો કે દીકરી કોઈ છે જ નહીં. ઉભે રહો, તને સમજાવું. ઉભે શિવલો. શિવલાની માં આવ. અરે ગાય બકરી તો કીધું નહીં તને, પાંજરા પોળમાં પૂરી દીધી. શાંતિ રાખ, શાંતિ રાખ. અરે ગાંડી, આ મામૂલી ચીથું નથી, આમાં તો સંતો ના આશીષ વાળો પ્રસાદ હતો. મારી કુખે દીકરો જન્મવાનો છે તો હું ખાઈ જાઉં? અરે ગાંડી, આ પ્રસાદ તો વીરો ભગત લાવ્યા હતા અને એને એની ભાભીને ખવડાવી દીધો અને ચીતરું નાખી દીધું. આ 5 વર્ષ પછી તો પૂંજીને ત્યાં 2 બાળકો રમતા છે. હા, એટલે કઉ છું કે આ ચીતરું ખાઈ જા તો ઓછામાં ઓછું આપણી ને એકાદુ તો છોકરો જરૂર થાય. તારા તું ખાઈ જાઉ. બહુ
ભગત, ઓ વીરા ભગત, એ છ ઠાલો બાપલા કાળો કેરી ગયો. તું ગાયો ચલાવતો કરાતા ભજન માં ખોવાનું, ત્યાં ગાયો ખેતર ગયા, તે સિપાઈ આવી ને દબે પૂરી હતી. ભાઈ વીરા, એ તો હવે તારો ભક્તિ નો પ્રતાપ છે, તારી ભક્તિ ને કારણે જ ગાયો પાછી આવી. ના ભાઈ, એ તો આપણે ઘરે વ્રજની ગોપી જન્મ લીધો, એના રૂડા પર તમે ગાયો પાછી આવી છે. ભાઈ ભાઈ, શું થાય છે? મને મને ઉદારો થાય છે. મારી ફાતી માફી ખાઈ ભાઈ ને ભૂલાઈ લાવું છું. ના ના દીધા, હવે મને વૈદ્ય ને વૈદ્ય બોલાવવાની જરા નથી. તારી ફાતી ફાતી અને છોડી જોડે ભાભી, આમ દુઃખે દિવાલમાં પોતાની જાતને ક્યાં સુધી કેદ કરી રાખશો? આવી તો મોટા જામાંથી છુટકારો અપાવશે ભાઈ. પ્રભુએ પુત્રી દઈ ને પતિ જીતી લીધો. આજ ભગવાનની લીલા છે ભાભી, કે માણસ સુખ દુઃખ એક હારે એટલા માટે દે છે કે માણસ સુખમાં છકી ન જાય અને દુઃખમાં ભાંગી ન પડે. એને દીધું અને એને આંચકી લીધું, એમાં એના લીધા દીધાનો ફરક શોખ ન હોય ભાભી. હસતા મૂકે હાલતા થયેલા મારા ભાઈને આંસુની ભેટ દેશો તો સરગમયનો જીવ કોચવાશે ભાભી, સરગમયનો જીવ કોચવાશે. આંસુ લૂછી નાખો ભાભી, મન કાઠું કરો, મન કાઠું કરો ભાભી, અને આ રૂડી અને રાણીના જતનમાં જીવ ભરો ભાભી. અરે કાળ હવારે બે મોટા થઈ જશે, અરે કિલકિલાટ કરી આપણું આંગણું ભરી દેશે ભાભી. બાળકો સાથે જુઓ ભાભી, મારી મા જો આમાં કઈક મૂર્તિ જેવું લાગે છે. અરે આ તો હનુમાન દાદા. જય હનુમાન દાદા. તને ચડ્યા એટલે તારા. ના, આપણને ચડ્યા એટલે આપણા. કાકા, આ મૂર્તિ કાઢવા મદદ કરો ને. અરે આ પારા તો રોજ પાણી અને તણાઈ ને આવે છે ને જાય છે, એમાં બધા જ હોય. રૂડી, કાકા ભલે આવું કહી ગયા, ચાલો આપણે કાઢીએ. દાદા, મારા બાપુ નથી પણ આજથી તમે મારા દાદા. હનુમાન દાદા. બોલો, અમારા દાદા બનશો ને? અમે તમારી સાથે વાતો કરીશું, તમારી સાથે રમીશું, બોલો, અને રોજ તમારી પૂજા કરીશું. જય હનુમાન દાદા. જો આ રાણી ને રૂડી ઘણા વર્ષના થઈ ગયા, ઈ જયારે ઘોડિયામાં હતા ત્યારે એમના લગ્ન થઈ ગયા હતા. એ કહું છું, આપણા શિવલા નું કઈક ગોઠવો ને. અરે ગોઠવી જ પાર્વતી, આપણા શિવલા ના લગ્ન ધામ ધૂમ થી ગોઠવી. અમારા ખાનદાન માં કોઈ કુંવારો નથી મરી ગયો. તો પછી ઝડ ગોઠવી નાખો ને લગ્ન નું. પણ આમાં કેમ હું કેમ હું હજી તો એ ઘોડિયામાં હુવે છે અને માના ધાવણ ઉપર જીવે છે. એ તમે મારા દીકરા માટે આવું બોલો છો? હું નથી બોલતો, ગામ આખું વાતો કરે છે. ઓહો, દીકરો શિવો જાય ગયો. ઓહો રે દીકરા, ભૂક્યો છો લાગે, ભૂક્યો છો, ભૂક્યો. આવી જા, આપણે
છો અને પાણીમાં સંતાઈ રહેશો. સાથ સાંભળો દાદા, બહાર આવો. કાઠી બિરાજો દાદા, દર્શન થયો, દર્શન થયો. બજરંગી બાલા વીના આજ પધારો, બજરંગી બાલા વીના આજ પધારો, અંજલી ના જાયા વેલા આજ પધારો. બજરંગી બાલા વેલા આજ પધાર, બજરંગી બાલા વેલા આજ પધાર, અંજલી ના જાયા વેલા આજ પધાર. મને પ્રસાદ તો આપો, આપો પ્રસાદ. લો આ પ્રસાદ. પથરો ભગવાન નું નામ લેશો, પથરા માંથી જરૂર સાકર થઈ જશે. સાકર થઈ જશે. આ તો પથરા માંથી સાકર. વાહ, આજ થી આ હનુમાનજી રાણી માના હનુમાન તરીકે ઓળખાશે. બોલો હનુમાન દાદા નો, બોલો હનુમાન દાદા નો. અરે ભાભી, ભાભી સાંભળો છો?
અરે મચ્છવાસ માંથી મચ્છીમાં પૂર આવ્યા અને હનુમાનજી ડૂબ્યા. અરે તણાઈ પણ જાત તો ઢૂડી રાણીએ સાફ કર્યો અને હનુમાનજી પાણીમાંથી ચાલતા બહાર આવ્યા અને કાંઠે ગોઠવાઈ ગયા. રૂડી ને રાણી તો સાક્ષાત દેવીઓ છે. દેવીઓ ભગત પવન થઈ ગયું તમારું આ ખોડું ને આપણું ઋણ સર્યું ગામ. મને શું કામ બોલાવી એ ફાટો ને? હું લુગડું છું તે ફાટો. તમે લુગડું હોત ને તો ઘણું સારું થાત. બદલાવી બીજું તો લાગે. આ તું બોલે? અરે ધૂળ પડી તારા જીવતર માં. ના ના, એ હાટું મને બોલાવી હતી. અરે ના ના, આ હું તને એટલા માટે બોલાવી હતી કે મારી મુઠ્ઠીમાં હું છે એ કહેજો. તમે મુઠ્ઠી ખોલો જો. તમે પેલા બોલો જો. તમે મુઠ્ઠી ખોલો નહીં તો બોલો કઈ રીતે? તમે પેલા બોલો નહીં તો ખોલો કઈ રીતે? એ કામ કરો ને કે તમે મુઠ્ઠી ખોલો ને તમે જ બોલો. હું જ બોલું, હું જ ખોલું. બોલો ખોલો. હા, પ્રસાદ છે. પ્રસાદ? પ્રસાદ વળી પાછો? પ્રસાદ મારે નથી ખાવો. પણ સાંભળતો ખરી. મારે નથી ખાવો. અરે એ સાંભળતો ખરી, કા નથી ખાવો પ્રસાદ? જો સાંભળો, તમને જયારે દીકરો જોઈતો હતો ત્યારે મેં પ્રસાદ ખાધો. હવે જો તમને દીકરી જોઈતી ને તો આ પ્રસાદ તમે ખાવ. અરે ભાંગરો વાટમાં, ભાંગરો વાટમાં. આ તો રાણી રૂડીએ હાથ દીધો ને હનુમાનજી અડી કાઢીને ઠેઠ કિનારે આવ્યા. ઈ મેં મારી નજરો નજર જોયું અને પ્રસાદ માં રેતી હતી. નહીં રેતી તમે મારા માટે લાવ્યા? ના ના, આપી રેતી પણ ખાઈ ગઈ હાકર. લે ખાઈ જાજો. આ હા હા, છોડીએ તો સાક્ષાત દેવીઓ નો અવતાર છે. અવાર બેટા. ઓ રાણી રૂડી. હા મા. પૂજા પતી ગઈ દીકરા? હા મા. તો હવે ઘરના કામ કરશું ને? જાઓ જઈને પાણી ભરી આવો. મલ્લિકા રોકી, કઈ કામ છે? કામ? લો, વરસાદના પહેલા ટીપાની વાટ જોતા ચાતકને વરસાદનું ટીપું પૂછે છે કે કઈ કામ છે. અરે ફૂલનો રસ માણવા માંગતા ભમરાને ફૂલ પૂછે છે કે કઈ કામ છે. મારી ગોમતી રાણી, આજ તો ઉત્તરે મારી બાહોમાં સમાઈ જાઉં. નહી સહેલાયતી ચટકી શકે. ગોપી, અહીંયા કોઈ બચાવવા વાળું નથી તને. આ વનવન ની અંદર હું અને તું, તું અને હું. બરી નમણી નાગર છે. મને બચાવ. ઓલો રાક્ષસ મારી વાહે પીડો છે. ત્યારથી પાછો વળી જા શિવા.
રાણી હું કોણ? શિવો સોમો. કોણ? શિવો સોમો. હું હીરો નથી કે ડેલીએ હાથ દઈ અને પાછો વળી જઈશ. જરૂર જઈશ, પણ આને લઈને. છોડી દે, છોડી દે. હાડ માસ ઉપર નજર નાખીશ તો આવતા જન્મે કૂતરો કાગળો થઈશ. રૂડી, આવતા જન્મનો વિચાર કરી હું આજનો દિવસ બગાડવા નથી માંગતો. ચૂપચાપ સીધી રીતે આને મારે હવાલે કરી દો. છોડી દે નરાધમ, નિર્દોષ પારેવાને પારધીને હવાલે કરવાનું પાપ અમે નહીં કરીએ. રાણી, આ શિકાર મારો છે. શિકાર સાવજના હોય શિવા, ગવત્રીના નહીં. ઓહો, ગવત્રીની આટલી બધી દયા આવે છે રાણી? પણ રાણી, રસિયાને તો રૂપના બદલામાં રૂપ જોઈએ. ચાલ, એને હું જવા દઉં છું, પણ એના બદલામાં મને તારો આ રૂપાળો દે. શિવા, આવું બોલતા શરમ નથી આવતી? રૂડી, અભૂતની દયા ખવાય એને માથે ગુસ્સો ન કરાય. ભલે શિવા, તારી વાત મને મંજૂર છે. રાણી, તું જા ગોમતી. જા બેન. શિવા, તને આ રૂપાળા દેહનો મોહ છે ને, પણ શિવા, મનેખનું રૂપ એટલે હાડ માસ ને લોહીનું માળખું, નાશવંત. તને મોહ છે આ ક્ષણિક જોબનનું, હાથ તાળી દઈને હાલતા થતા રૂપનું. અરે, એક દી હાલી જશે અને રહી જશે ખાલી હાડકાનો માળો. તારે એ રૂપ માણવું છે જે આજ છે ને કાલ નથી? તો પછી રાહ કોની જુએ છે? આવ મારી પાસે, આવ 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 મારી પાસે, આવ આવ. કામ સાચું રૂપ જોઈને બી ગયો, મોં ઉતરી ગયો? તને હજી મારા શરીરનો મોહ છે શિવા, આવ મારી પાસે આવ. શિવા, નહીં રાણી, તું તો જાદુગરણી છે. પણ યાદ રાખજે, યાદ રાખજે, એક દિવસ આ હિસાબ વ્યાસ સાથે ચૂકતી કરીશ. હું કોણ? હું કોણ? શિવો સોમો. વ્યાસ સાથે ચૂકતી કરીશ, વ્યાસ સાથે ચૂકતી કરીશ. રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. અરે ભાઈ, આ ગામમાં કોઈ ભગતનું ઘર છે? ભગતનું ઘર? હા, આ સામે ખાચું છે ને, એમાં તમે વળી જજો. ત્યાં છે ને વીરા ભગતનું ઘર છે, ત્યાં તમને બધાને શીરાપુરી લાડુનું તમને જમણ મળશે. ધન્ય હો. રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. આપને શું સેવા કરું? આપની નામના બહુ જ પ્રસાદ લેવાની બહુ ઈચ્છા છે. ભગત લાલ ઈચ્છા છે. ભલે, આપ બિરાજો, હું વ્યવસ્થા કરું છું. બિરાજો. રૂડી, કેમ કાકા, મુજાયેલા કેમ લાગો છો? બહાર સંતો આવ્યા છે અને લાડવા ખાવાની ઈચ્છા છે. હવે ઘરમાં તો માંડ બે જણને પૂરું થાય એટલું જ છે. ને સંતોને ભૂખ્યા પાછાડીએ તો આપણું ભગવાન રૂઠે ભક્તિ લાજે. સારું છે, તો કામ કરો, ગામમાં જઈ વાણિયાને વેણે નાખી લે. આ પૈસા મુરલીધર શેઠે મોકલે છે, સંતોને આપજે. મુરલીધર શેઠે? ધન્ય હો પ્રભુ, ધન્ય હો. રાણી, ઓ રાણી. કેમ રૂડી? રાણી, જમવાની તૈયારી કર, હું પ્રસાદ લઈને આવી છું. બેટા, પૂરા થશે, પ્રભુનું નામ લઈને જમાડશું ને, એનું નામ મોટું છે ને.
તમારી ગાયો એના ખેતર ભેળ્યા છે, પણ ખેતર તો એમના એમ છે, અને આ ઉભી તમારી ગાયું હું જ કાચા કાનો કે એની વાત માં આવી ગઈ. કઈ વાંધો નહીં, આવ્યા છો તો તાણી દૂધ પીતા જાઓ. બેહો. ના ભગત, ના ફરી કોઈ વાર વાત. જો તઈ રામ રામ. હે રામ રામ. હે રામ રામ. ફરી ક્યારે અમારું આંગણું જરૂર પાવન કરજો મહારાજ. અત્યારે તો યાત્રાએ નીકળ્યા છીએ, ફરી કોઈ વાર. હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અરે વીરા ભગત, ભગત તમે અહીંયા તો ત્યાં દરબાર ઘરે સંતો આવ્યા હતા, તે ગાયો ને રેડી મળીને આવ્યો હતો, કોઈના ખેતર તો નથી ભળ્યા ને. મારા ખાને રાવ આવી એટલે નહીં, મેં જોયા તમને ગાયો ને રખેવાળી કરતા ઘડી પર પહેલા. મને ગાયો ને રખેવાળી કરતા તો નક્કી નક્કી ઈજ ઈજ મારો વાલો, ઈજ મારો ઠાકર, ઈજ મારો ગાયો ઠાકર હશે. તો મને એમના દર્શન થયા, મને પ્રભુના દર્શન થયા. શું અવાજ, શું તેજ! આજ મારો મનખા અવતાર ધન્ય થઈ ગયો ભગત. હું આમ નામનું નામ લખાણું અને આ પથરો તરી ગયો. આજ મારું લોહસર્યું તીરથનું ધામ બની ગયું. છકદાધાર, 5000 વર્ષ પછી ત્યાં જે ગોકુળી કરી એ મારી ગાયોની, મારે માટે તું માધવ વટી વીરો ભરવાડ બન્યો. જગદેશ્વર, તું આટલો મોટો હોવા છતાં આટલો નાનો થઈ શકે છે? માટે તો જગતમાં પૂજાય છે મારા નાથ, ને તારી ભક્તિ કરીએ છીએ. શ્રી હરિ, શ્રી હરિ. શું શું વાત કરો છો કાકા? આપણા ગાયોની રખવાળી ઠાકરે કરી? હા દીકરા, આજે મારો ધણી ધણી મટી, આ સેવક નો સેવક બની મેં મારા ઠાકર પાસે કામ કરાયું. કાકા, તું નિર્ણય ગવાળ્યો, હું ગવાળી કરી એમાં શું? દીકરા, જે ધામમાં કોકો વાળ ચારવી ગયો અને ચારવાનું મારું ગજુ નહીં, મારા ઠાકરને ફરી પાછા ગોવાળ ભરવું પડે એ પણ મારે પાછી ઉઠી આવવા દેવી. અહીં રહીએ તો એને આવા કષ્ટ ને. એટલે મેં નક્કી કર્યું છે કે લોચરિયા છોડી કેરાળા જવું. કાકા, અહીંથી કેરાળા જાશો એટલે ઠાકર ભાઈ ગોતી નહીં શકે એમ. આવજો હશે તો ન્યાય આવશે. બચાવો, બચાવો, બચાવો ભગત બાપા, મને બચાવો ભગત બાપા, મને બચાવો. હું સિંધાવદર નો વાણિયો છું, મારું નામ લાલજી, નાનકડી મારી દુકાન છે, સાધુ સંતો ને જમાડી અને જમવાનો મારો નિયમ છે. એમાં મારે માથે કરજ થઈ ગયું, હું ચૂકવી ન શક્યો એટલે રાજના સિપાહીઓ મારી પાછળ પડ્યા. ભગત બાપા, મને બચાવો, મને બચાવો. ચિંતા ન કરો લાલજી, અરે સૌ હરાવાના કરશે. હો અરે લાલજી, મને ખાતરી હતી કે ગુનેગાર કઈ જશે. હું કોણ? સીધો સોમો પકડી લો.
તાકાનેનું રાજ ભગત નથી ચલાવતી રાણી, અને તમે જો રાજના ગુનેગારને આશરો આપશો તો બાકાનેર નરેશ આપણા ખોબા જેવા ઝૂંસરિયાને પાડીને પાદે બનાવી દેશે, અને એ ગામ લોકોને મંજૂર નથી. શરણે આવેલા સતીદમ તો તમારો ભગવાન રૂઠે. અરે ઢાલા શબ્દના સાથિયા પૂરોમાં ભગત, અને તમને જો વાણિયાનું બહુ દાસ્તું હોય તો તમે ઘણી જોયું કરે છે. લાલજીએ સાધુ સંતોની સેવા કરી ભગવાનને રીઝવ્યા છે, એ જ ભગવાન એનો કરજ ફેરશે. ભગત તમારું આ ઋણ. અરે ઋણ તો ઉપરવાળું લાલજી ભગત, અમારા તો આશીષ. બસ સેવાની ધૂણી આમ સદાય ધકતી રાખજો. અમે તો અભ્યાગતોને છાશનો રોટલો દઈએ છીએ, તમારે ત્યાં ઠાકર અભ્યાગતોને સદાય શીરો પૂરી દેશે. ભગત જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ માં. શ્રી હરિ, શ્રી હરિ. ના ભગત, આ રીતે આ ગામ છોડીને તમને નહીં જવા દઉં. હમ જેવા ભક્તોથી તો આ ગામ ઉજળું છે, આ ધરતી ઉજળી છે. મેં તમારા માથે આળ ચડાવ્યું એ સીમાને કારણે. હું એને સજા થઈશ, એની જીભ ખેંચી લેવડાવીશ, એને હું જે ગધેડે ગામમાં ફેરવીશ. ના મહારાજ, અમારે હૈયે રીસ નથી. સોનોની પરત અગનને કારણે થાય, એમાં અગનનો વાંક નથી. નથી તો જે ગામમાં તમે જન્મ્યા મોટા થયા, એ માં ભૂમકાની માયા સમેટીને હાલ્યા ક્યાં જાઓ? દરબાર અમે આગળ થોડી જવાના છીએ. આ મચ્છુ નદીને સામે કાંઠે કેરળા છે, ત્યાં જઈને વાસ કરવાના છીએ. ભલે, જેવી તમારી મરજી. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. અરે રે, સંતો ની સેવા કરી પ્રસાદ તને ખવડાવવાને બદલે ઓલા પ્રસાદ ની ચીથડી ચોરી ને તને ખવડાવીને એમાં કાય કયો કપાતર? ભગત કુટુંબ ને ગામ ચોડાયું, આ ઉઠી લે મારી અભો. ખબરદાર જો મને બાપ કીધો છે તો. એ શિવલા, તું તારા બાપ નું બોલે છે? હું નથી. જો સાંભળ, આજ પછી જો તું તારા બાપ ની સામે બોલ્યો છે ને તો હું તારા જગ્યા ટીકી નથી. એ ચોરી ચપાટી કરું તો. અને બા, હું ઘર બાર ઘર મેળું તો હું તારા સાચો કરી નાખીશ. મારા પોતરા ઉખેરી નાખ્યા. દીકરી, દીકરી તો ઘરનો દીવો કહેવાય, અને દીવાને કહેવું પડશે કે સાસરિયાજીની અજવાળા પાછળ છે. દીકરી, સુખી થશે દીકરા. એક બી સ્ત્રીએ સાસરીએ જવું જ પડે છે, ઈ ઘેરી સાચું ઘર. દૂધમાં સાકર ની જેમ સાસરિયામાં ભળી જવું, ઈ ઘેરું ધરણ. ચાર દીકરા, રાણી આ સુધી આપણે હારે ઉઠ્યા, ખરીદમાં લોખા પડવું પડશે. એ જ તેનો અવતાર બે, એનું જબલું લોખા ઘરનું અને કફન નહીં લોખા ઘરનું. તું ક્યાં દૂર જાય છે? કઈ કેરાળામાં જ છે ને, મન ભાવે તારે મળી શકશે. ચાલે બને, કાળજાનો કટકો કાઢીને દીધો એના જતન કરજો. દાંતને જીભની ભલામણ કરવાની ન હોય ત્યાં ચાલો. હવે રહી રાણી, પાછળ કેણ આવે એટલે આખી સામે એને વળાવી દઈએ.
કે આંખે મિચાવવાનું દખ ના રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું વિચાર કરો છો કાકા? બાર કોશીએ જવું છે ને કલંકી અવતારના પાંચ ઘોડા લેવા. બેટા, તમે
હું બધું જાણું છું કાકા. તમારે હૈયે અજંપો હતો કે લૂણ સરિયા છોડીએ ઠાકરને નહીં ગમ્યું હતું. એ અજંપો તમને સુખે જમવા નહોતો દેતો. પણ આજ મળસ કે તમને સપનું આવ્યું, ઠાકરે દર્શન દીધા, મેં બાર કોશીથી ઘોડા લાવી પૂછવાનું કહ્યું. હા બેટા, પણ આ વાત હજી સુધી મેં કોઈને કરી નથી. તને કેવી રીતે ખબર પડી? તમારા અને મારા ઠાકર નોખા નથી કાકા, જાવું છે ને? હા બેટા. એટલે અમે સંતો એવી પ્રતિજ્ઞા કરી છે કે એ ગામમાં હવે જીવન ભર પગ મૂકવો જ નહીં. સંતો નું અપમાન, દેવો નું અપમાન, અને હું અપમાન સહન નહીં કરું. હું પણ લઉં છું કે હું પણ એ ગામમાં પગ નહીં મેલું. સંતો, એ ગામનું નામ તોડગામ. દીકરી, આ તે કેવું આખું પડી લીધું. તોડગામ તો તારા સાસરીનું ગામ છે. જેવી હરિની ઈચ્છા. શ્રી હરિ. સંતો, આપ સૌ બિરાજો. ચાલ બેટા, સંતોના ભોજનની તૈયારી કરીએ. કેમ આવવું થયું છે ભાઈ? આવવામાં તો એવું થયું છે કે વાત કરવા આવ્યો છું. શું વાત છે? આ તારી વાવ રાણી છે ને, એ મરી જાય ને તો તારા આંગણમાં પગ નહીં મળે. શું કામ નહીં મળે? અને એ જરૂર હું છે. હે, દિવસ રાત એના આંગણની અંદર સાધુ સંતો આટા ફેરા કર્યા કરે છે. અને ભગવા કપડા વાળા દરેક સાધુ સંતો હાચા છે એમ માનવાની જરૂર નથી. હે રૂપાણી, મહેનતાને જોઈને વિશ્વામિત્ર જેવા, વિશ્વામિત્રના જો તપ ભંગ થઈ જાય તો પછી રૂપાળી રાણી ને જોઈ અને બચારા સાધુ સંતો નું ગજું શું? અને તારી બહુ રાણી ને આ બધું ગમે છો? અત્યારે જો મારા આંગણામાં ન ઉભો હોત અને આવી વાત કરી હોત તો એક બડા જેવું તારું ઢીંડું ભાગી નાખત. પૈસા મારા ઢીંડા ભાંગવાથી જે હાચું છે એ ખોટું થઈ જવાનું. શિવા, સામે વાળાની એક સામે આંગળી ચિંતી વખતે એને ભૂલી જા કે બાકીની ત્રણ આંગળી તારી બહાર છે. હાલતી તો થાચો કે ધક્કો મારીને બહાર કાઢું. તારી બહુ ને ક્યારે તેડાવી છે? તું કે છે તો આજે જઈશ. બસ હું વહુ ને તેડવા આવી છું. રાણી વહુ ને ઝટ તૈયાર કરી દો એટલે વેળા પર વેતા થઈએ. સુખી થા દીકરા અને વેવાન ઝટ તૈયાર કરી દો. હું સાસરે નહીં જાઉં માં. હા માં, એ ગામમાં પગ ન મૂકવાનું મેં પણ લીધું છે. પ્રાણ ભલે જાય પણ નહીં તૂટે માં. વેવાન, આવું અપમાન થશે એવી ખબર હોત તો મેં હોશભાઈ ના આંગણામાં પગ ન મૂક્યો હોત. મારા દેવ જેવા દીકરાને તો એક કરતા એક ફીસ મળી રહેશે વેવાન. પણ તમારી આ મોએ ચડાવેલી દીકરીને છતે ધણીએ ઘરનો ખૂણો પાડવો પડશે. કરમ તમારી દીકરીના, મારે શું કરે? પણ વેવાન સાંભળો તો કરો. વેવાન, આંખે સામે દીકરીને વળાવવાની હિંમત છે. પ્રભુએ પલકવારમાં પાણી ફેરવી દીધું. વીરાભાઈ, આવો બેસો. દેહ આટું નથી આવ્યો. પેલો જવાબ દો તમારો. બોલો, હું કયો છો? તરત એક જ જવાબ, વરાયેલી દીકરીને એક દી વળાવવાની તો હોય જ ને. તો પછી આ તમારી દીકરી હું લેવા આવી જીદ કરે છે? જે ધરતી માંથી અપમાન થયું છે એ ધરતી માંથી પગ ન દેવાનું મેં પણ લીધું છે. તમારા મનથી સંસાર મોટો કે સંતો મોટા? સંસાર તો સ્ત્રીઓનું સ્વર્ગ છે ગુવાટી, પણ સંતોના આશીષ ન હોય તો એ સ્વર્ગમાં પણ નર્ક ઉતરે છે. તો એ અપમાન ના તો ખાલી મફત ઠાલા માના છે ને?
આ બાન્યું નથી મારા ધણી, હુકમ કરો તો અબ ઘડીએ પહેરે ને લુગડે ને ઉઘાડે પગે ધરતીના છેડા સુધી તમારી હારે હાલી નીકળવા તૈયાર છું. અને હું મારી હારે ટોળાવવાનો હુકમ કરું તો? તો એ હુકમ આંખ માથે. હું સોળે શણગાર સજીશ, મારા પ્રભુના આશીષ લઈશ, મા ને કાકાની છેલ્લી વિદાય લઈશ, આ ધરતીને છેલ્લી વાર ના જુહાર કરીશ ને વખ વાલો કરીને હાલી નીકળીશ તમારી સૌની કાંધે ચડીને. બેટા, આ દેહ ટોળગામ આવવાની ના નહીં પાડે, કારણ મડાને મન નથી હોતું. એથી તમારું મન જળવાશે ને મારું પણ. સ્ત્રીને માટે પતિને પરમેશ્વર નોખા નથી, પતિ રહેશે તો મારો પરમેશ્વર રાજી રહેશે. કરો હુકમ ગોવાતી. નહીં નહીં, રામની હારે સીતાએ પણ વનવાસ વેઠ્યો, હરિશ્ચંદ્રના વેણ ખાતર તારામતીએ મેલ છોડ્યો, પાંડવો જુકતું રમ્યા અને સતી દ્રૌપદી હોડમાં મુકાણા, પત્ની આજ સુધી હસ્તે મોએ પતિની પદ જાળવી છે, તો આજ એક પતિ પત્નીની પદ નહીં જાળવે. હું તારી પદ જાળવવા માંગુ છું, પણ કઈ રીતે? પ્રભુ મને એક માર્ગ સુજાડે છે. રાણી તો ત્યાં નહીં આવી શકે, તો તમે મારું માનો તો તમે જ રહી જાઓ, નહીં તો મારી દીકરીનું જીવ તો રોડે જશે. કાવેરાભાઈ, સાચી વાત છે ભાભી, મારી જાઓ, અર્જુન મારી જાઓ, હું અહીં, પણ મારી માં અમારું ગામ અને કોડું છોડવા તૈયાર નહીં થાય. વિવાહ પણ અહીં રહેશે તો મારી હારે મને ઘણા વખતથી પ્રભુનો સાથ સંભળાઈ રહ્યો છે. આ દેહ પડે એ પહેલા ચાર ધામની જાત્રા કરવી છે, પણ રાણીને એકલી મેલીને જતા જીવ નહોતો હાલતો. તમે તમારા બા અહીંયા રહેતા હો તો હું ને પૂંજી ભાભી હવે નીકળી જાત્રા કરવા માટે. માની જાઓ અર્જુન, રાણીને ખાતો માની જાઓ. ભલે ભગત દાદા, રાણીનું પણ એ મારું પણ, હું અહીં રહેવા તૈયાર છું. સુખી રહો. હે માં જગદંબા, અર્જુન હજુ કેમ મેળવ? ના ના, તમે જોવું લેવા ગયા છે ને? હે દીકરો ખોઈ બેઠા ને? અરે અર્જુન ન્યા રહી ગયો. હા ગમે તેમ તો એ માનું ભયું છે દીકરા. દીકરો ભલે આગથી અળગો રહેતો, પણ અંતર તો સદાય આશીષ દેશે, એ સદાય સુખી રહે. પણ તમારી નજરે તો સુખ જોવાનું નહીં મળે ને? હે ના ના, તમારે તો આવું મરે છતાં દીકરા હોવે એકલા જ રહેવાનું. અરે રામ રામ, મન તો તમારી દયા આવે છે. અને મને તારા માવતરની દયા આવે છે શિવા, કે એમના કુલમાં તું ગંદકી માથે બેસનારા કાગડા જેવો કપા તરફાઈ ગયો. હું શિવો હોવો આજે આપણી પહેલી વાત છે. શરમાય મારે જોઈએ કે તમારે? આમ તો તારે, પણ પાણીને હું સાસરે આવ્યો છું ને, એટલે હું શરમાવ છું. સાચું કહેજો, તમારે અહીં રહેવું પડ્યું એનું તમારે હૈયે દંત છે. ના, અને સાચું કહું તો આવ્યો તો હું તને ચોટલે જાળી અને મારે ઘરે લઈ જવા. પણ તમે જોયું એ ઘડીએ મારી જીવી તારી માટે એવું કહું છું, અને એમ થયું કે તું જો મારા ઘરના રોટલા ઘડવાની ના પાડે તો એ જ ઘડીએ બાવો થઈ જાઓ. શું બાવો થઈ ગયો? હા, એ રીતે કોઈ દી અભ્યાગત થઈ અને તારે આંગણે આવીને ઉભો રહે તો તારા હાથના મીઠા રોટલા અને છાશું મળત, તારા મુખેથી મીઠું આવતો રહ્યો. કદાચ બાવો થઈને હાલ્યો ગયો હોત તો તું તો ભગતની જેમ ગાત ને કે ભલું થયું ભાંગી જંજાળ સુખે વચ્યું. ના ના, એવું ન બોલો. મારા જ્યોતિર્માંથી પ્રભુ પોતે જ વયા જાત, તો એ જ ઘડી આ ખોલિયામાંથી મારા પ્રાણ વયા જાત મારા નાથ. પછી આ ખાલી ખોલ્યું, અગ્નિની સાક્ષી જેની હરે એક છે એની હરે સીતાની સાક્ષી એક થવાની વાત જોતું પડી રહે. તમારા બાય મને હું આજ તો દુઃખ છે, આગે હોય તો મેજવા કરી કરીને વાટું જુઓ અને પાણી આવી ત્યારે ભાવે પૂછતા નથી. પણ હવે હું આવું. અરે એ શિવલાની માં,
શું છે? અરે લાપસી ના આંધણ મુખ કંસાર રાંધ આપણા શિવલા ના લગ્ન નું ચોકઠું બિહારી ને આવ્યો છું. શિવલા તો હું એના બાપ ના છોડી. અરે કોની છોડી છે? એના બાપ ની. નામ શું છે? કોનું? દીકરી નું કે એના બાપ નું? બે નું. હા, રખમાં ના રખમાં બે નું નામ પૂછવાનું તો ભૂલી ગયો. કઈ વાંધો નહીં. આ દેખાવ કેવો છે? કોનો? દીકરી નો કે બાપ નો? દીકરી નો. સારો. અને પાર્વતી આખા જગત ને એક આંખે તો જુએ છે. એટલે કાળી છે? અને પાર્વતી એક અક્ષર થી વધારે તો બબ બબ બોલી નથી. એક થી બોબડી છે. એક પગે તો ચાલે છે. લંગડી પણ છે. પાર્વતી આપણે શિવલા ના લગ્ન માં એક જ હોના ની બંગડી આપવી પડશે. એટલે એના ખાનદાન નો ઇતિહાસ ઉજળો છે. પછી છોડી ની ભૂગોળ આમુ ન જોવાય પાર્વતી. અને આપણા શિવલા ને આનાથી હારી છોડી નહીં મળે. માટે કહી દઉં છું કે હારું ચોઘડિયું જોડી હવે તો આપણા શિવલા ની જાન જોડીએ. મારે મારા દીકરા ને એના લગ્ન નથી કરાવવા. નથી કરાવવા? ના. તો આ નાળિયેર જોઈ પીવું. ઓમ શાહ જય મહાકાલ. લે આ મંત્ર ના દાણા, એનું પુતળું બનાવી રાણી ના ઘર ની પાછળ દાટી દેજે. તારી સર્વે ઈચ્છા પૂરી થશે. લા. જલ્દી ઉતારો થાય તો સારું. હવે તો ભગવાન એને છુટકારો કરે તો સારું. બિચારી પીડાય છે. એનું દરેક મારા હૈયામાં ભાલાની જેમ ભોકાય છે પ્રભુ. જે બિચારી માટે આવેલા મોત ને તારીખ ને કોણ ટાળશે પ્રભુ? કોણ ટાળશે? બધા જ મારા મા બધા. શિવા, તે સાંભળ્યું? રાણીબાએ દીકરાને જન્મ દીધો. દીકરાને એટલે પુતળું કોઈ જમીન માંથી બાળતો નહીં ખાલી ને? વધાય વધાય, તમારે તો દીકરો થયો છે. દીકરો લીલા આપણને પાછ બાપા. એ હશે જ શું? આ પુતળું તો જમીનમાં બરાબર હતું, તો પછી રાણી માં ત્યાં દીકરાનો જન્મ કેવી રીતે થયો? શિવા, તે જેવું પુતળું જમીન બહાર કાઢ્યું તે પછી જ રાણી માને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. લે પેંડો ખા, મીઠું મોઢું કર. અરે તારાથી તારી એવી ને તેવી. તે મને જે જન્મ ના વાવર દીધા એ ખોટા હતા. મને બનાવો? હે નાના, પુતળું મારા તે બહાર કાઢ્યું. હું કોણ? શિવો સમો. હું તને આ જીવતા નહીં છોડું. જવાન થઈ ને નહીં ન લાવો તો મારું નામ ચોમાં કાળા ને. જવાની જગ્યાએ રસ્તામાં પડી છે કે તમને મળી જશે? હમણાં ખબર. જાય જડી બુટી. જોઈને આ જડી બુટ્ટી નો ઝપાટો. હવે જાઉં છું નવી લેવા. હરમંદિર બાપા કુદાકુદ કરતો કોણ ગયું માણસ? બેટા તારા બાપા હતા. એનો મને ગંદરી નો કીધું તારે મને લાગ્યું. પણ એ ગડામાંથી આટલા ધવન કેવી રીતે થઈ ગયા? અરે દીકરા, એમના હાથે કઈ જડીબુટી લાગી ગઈ તો ગોળી ને પી ગયા. હું વાત કરું છું. નાટક તો બરાબર સમજી ગઈ છો ને? ન્યાલ કરી દઈશ. ન્યાલ તમે જરાય ચિંતા ના કરતા કાકા. કાકો બાકી મારીશ.
ડોસી એ ડોસી એ શું છે નવીન તમને પોતવા કોણ છે ક્યાંથી ઉપાડી લાવ્યા અરે ક્યાંથી ઉપાડી લાવ્યો હું કાલ તું કહેતી હતી ને કે ઘરમાં ની જૂની વસ્તુઓ ભંગાર થઈ ગઈ હોય ને તો નવી વસાવી તો ત્યાં નવી એ જાયની મારા પૈસા પડી ગયો નવી નવી હે નવી જોઈને પાડી દે પાડી દે આ સુધી તે મને ખૂબ રવડાવ્યો છે નાના ઘરના કામ કરાવ્યા છે દીકરા સેવાનો ઉપરાવો છે નાના મારી પાસે તારા પગ દબાવ રહ્યા છે એટલે જ નવી લાવ્યો છું ડોસી તને કહી દઉં છું આજથી તું મારી વહુ નહીં અને હું તારો વર નહીં અરે નહીં કોઈ ઘરનું કામ કરાવડાવીશ મારા પાસ દબાવડાવીશ મારા પાસ દાબીશ અરે તું જો સીધી દોર થઈ જાતી હો તો પછી મારે આ નવી નું શું કામ છે નવી તું જા ડોસી હજી સુધરી નહીં હાલ હાલ આમ હાલ બેજા બેજા એટલે એટલે બે બેજા પગ ડાબા માંડ એ નવી દાંત હા ડાબા માંડ દાંત હા તને ખબર છે આજ તે આખો તું મને ત્યાગ કાયાના કામણ માંથી ટપકતો કામ માણસને ભાનસાન ભુલાવી દે છે નાથ પિયર ગયેલી સપનાને મળવા અધીરા બનેલા તુલસીદાસજી સાતમી દોરડું માની બેઠા હતા કણિકાના રૂપમાં અંધ બનેલા બિલ્વ મંગલે મરદાનું લાકડું સમજી નદી પાર કરી હતી અને તમને જ એમને ટકોર કરવામાં આવી હતી કે આવી જ લાગણી તમારા હૈયામાં ત્રિલોકના નાશ માટે હોત થાતી હું તમને મળ્યા હોત અને નાનકડી નદી જ નહીં તમે દલસાગર પાર કર્યો હોત આ ટકોરે જ એ દેવને ભોગીમાંથી ભગત બનાવ્યા ન કરી ભવસાગર પાર ન કરી શક્યા હોત પણ વાસનાના ખાબોચામાં જ તમે મળ્યા હોત અને આજે એમને કોઈ યાદ પણ ન કરતું હોત નાથ આપણને ભૂલાવવામાં નાખવા માટે ભગવાને સર્જેલી માયાની ભૂલ ભૂલવણીમાં આપણે ભગવાનને ભજવાની કરશું તમે ભૂલવાની ભૂલ કરશું તો આપણે પણ ભવસાગર પાર નહીં કરી શકીએ ડૂબી મરશું નાથ સાચી વાત છે હું જ ભાન ભૂલ્યો તો તે મારી આંખો ઉઘાડી છે આજથી તું મારી પત્ની હું ભૂલું છું મને એમ થાય છે કે હું તારા પગ ચાલુ લઉં પગ ચાલુ પ્રભુના આ ગામ આખાની ગાયનો તમે કર વસૂલ કરો અને ઓલા ભગતની ગાયનો કર માફ આ મહારાજનો હકમ છે શિવા કામદાર મહારાજ તો મોટા મનમાં માણસ છે એ આવા હુકમ કર્યા કરે પણ એનો અમલ કરવો નહીં કરવો એ તમારા હાથની વાત છે મારું માનું તો આ ગાયનો કર તમે વસૂલ કરો ને તમારી પાસે જ રાખો કામદારજી લક્ષ્મી જો સામે ચાલીને આપણને પૂછતી ન આવે તો એ લક્ષ્મીને આમ જ લાવવાની હોય અને પ્રભુ ભજનનો વેપાર કરતા મફતનું મેળવીને પોતાનું પેટ ભરતાવા ભગતોને ત્યાંથી કર વસૂલ કરીને તમારું ઘર ભરવામાં જરાય પાપ નથી તારી વાત સાચી છે શિવા તો પછી ધર્મના કામમાં ઢીલસાની હાલો એ ભગતવા ઘરે હાલો હાલો
હા, મહારાજ નો હકમ છે. પણ કેરાળાના ભગત ની ગાયો નું કર તો મહારાજે માફ કર્યું છે. હા, કર્યો તો કર્યો તો, પણ બીજા બધા પાસેથી કર વસૂલ કરવામાં આવે અને તમારી ગાયો નું માફ? ના ના, ગમતાને ગોળ અને બીજાને ખો. અરે તો મહારાજ નો ન્યાય. જે ગાયોના દૂધ સંતો ને અભ્યાગતો ના પેટ ઠારે એ ગાયો માથે નજર નાખતા મહારાજ નો ન્યાય નથી લજવાતો? મહારાજ ની તેજુરીમાં શું એટલા દિન ઓછા થઈ ગયા છે કે ગૌ બ્રાહ્મણ ના રખેવાળ મહારાજ ગાયોનું કર લેવા નીકળ્યા છે? અને ન દઈએ તો? ન દઈ લ્યો, તઈ કામદાર ને કર વસૂલ કરતા આવડે છે. કામદાર, અરે જોઈ શું રહ્યા છો? આ લાતુ ના દેવ વાતુ થી નહીં માને અને લઈને પકડીને પૂરી જાવ કોટડી માટે આખુડા સીધા થઈ જશે. પકડી જાઓ. હા ચાલો. કામદાર, તમારે ઘર જ જોઈએ છે ને તો ઈ અમે દેશું. આ ઘર ને ઘર વખરી ઈ જ તમારો કર. અને આપણે આ ગામ છોડીને હમણાં જ હાલા જશું. પહેરેલે લુગડે હાલો નાથ, ઉઠાવી લ્યો ઠાકર અને છોડી લ્યો આ ગાયો. હાલો હાલો. મારી માવડીઓ, આપણા અંજળા તૂટી ગયા લાગે છે. ખબરદાર અર્જન ભગત, એક પણ ગાયને હાથ લગાડ્યો છે તો આ તમારું ઝૂંપડા જેવું ઘર અને ટીબરી જેવી ઘર વખરી થી રાજના કર ચૂકતો ન થાય. આ ગાયો પણ રાજના કર પેટે છે. કામદાર, ગાયો છોડો અને લઈ ચાલો. ગાયો છોડો ભાઈઓ. મૂંગા ઢોર ને માર. બાપ ના, મારો ઠાકર આના લેખા લેશે. બાપ લેખા લેશે. જોઈ જશે. હું કોણ? શિવો થામો. હરે કૃષ્ણ. રાણી, ભગત આમ ક્યાં હાલ્યા? મારો ઠાકર લઈ જાય ત્યાં, પણ આમ અચાનક પહેરેલે કપડે? હા બેન, ઘર ઘર વખરી ગાયું બધું મહારાજને સોંપી દીધું. કર પેટે. શું મહારાજના ધનભંડાર ફૂટી ગયા કે એમને ભગત પાસે કર માંગ્યો? હા બેન, કઈ કેવી વેળા આવે છે કે સૂરજે દીવા પાસે અજવાળું માગવું પડે છે. ઉભી રે, અમે પણ તમારી સાથે આવીએ. ના રૂડી, ના, અભ્યાગતો ગામમાં આવશે ને ઘરને બંધ જોશે ને તું એ ગામમાં નહીં હોય તો એમની સેવા કોણ કરશે? એમની સંભાળ તને સોંપું છું. મારું આટલું કામ કરજે. કરીશ ને બેન. પાડ. હા, તને મારા સમ. હા પાડ ને બેન. હા બેન. હા ને બેન, આ કલંકી અવતારના બે ઘોડા તું રાખજે ને મેં તેની પૂજા કરજે. રાણી માં રૂડી માનો. રાણી માં રૂડી માનો. રાણી માં રૂડી માનો. રાણી માં રૂડી માનો. રાણી, તારી ભક્તિ હારી ને આજ મારું કપટ જીત્યું. અરે ચાલ, ચાલવાની આવડત હોય તો હંમેશા જુઠ્ઠાણા નો જ વિજય થાય છે. હું કોણ? શિવો સોમો. જગો કદી કરશો નહીં, કરનારા સૌ પછતાય છે. જેણે કરો તેનું પતન ઇતિહાસમાં વંચાય છે. અકર્મ ન છોડે કોઈ ને, ઈ ભલે હોય ભગવાન. અત પ્રાચી કેરા પીપળે મહારાજ. જુઓ, મારા પાપ રૂએ ફૂટી નીકળ્યા છે. આ બધી મુક્તિ મળે એવો માર્ગ બતાવો. મહારાજ, માર્ગ બતાવો. પાપની સજા તો ભોગવવી જ પડે. કરેલા કર્મ કોઈને છોડતા નથી ભાઈ.
કોઈને છોડતા નથી. કરેલા એ કરમના બદલા દેવારે પડે છે. રમના
માં, ઓ માં, મને ભૂખ લાગી છે, ખાવાનું આપને? હટ, આ નાસ્તે કઈ પેટ ભરાય? બેટા, તમે તો ભગતના સંતાન, ભગવાનના પ્રસાદનો અનાદર ના કરાય, પાપ લાગે દીકરા. નહીં દીકરા, દાણા દાણા માંથી ખાનાનું નામ લખાયેલું હોય છે, એવાય દાણા હશે જેને માથે રાણી માના સંતાનાનું નામ લખાયેલું હશે. ભગત, ધરતી ફાટી પડે પણ ભગતના નામ વગરનું ધાન ધરતી પેદા જ ન કરે. આપ ભોળાની કૃપાથી રાજકોટના રહીશ છું. માં, અત્યાર સુધી તમારું નામ સાંભળી મારા કાન પાવન થયા હતા, આજે આપના દર્શન થયા મારી આંખો પાવન થઈ, આપના પગલા થયા મારા રાજની ધરતી પાવન થઈ. માં, કાન પાવન થાય પ્રભુ નામથી, આંખ્યું પ્રભુ દર્શનથી, ને ધરતી પ્રભુના ચરણ રજથી. મારે આને ભગત પધાર્યા તો તું ભગવાન પણ જરૂર પધારશે, પણ માં ઠાકર લઈ જાય ત્યાં જવા રાજવી. ઠાકર, જો તમને અહીંયા જ લાવ્યા છે તો મારી એક વાત માનશો, તમે કાયમ માટે અહીંયા જ રહી જાઓ. પણ નરેશ. ના ના પાડશો, ઊંડી ભૂખને કારણે ભગતના સંતાનોના આંસુ આ ધરતી પર ઢળ્યા છે, એ આંસુનો ભાર આ ધરતી નહીં ઝીલી શકે. મારે તમને અહીંયા રાખી એ ભાર હળવો કરવો છે. માં, મારું વેણ રાખો. માં, હા હા રાજા, તમે કાયમને માટે અહીંયા રાજકોટ રહી જાઓ. ભલે નરેશ, મારા ઠાકરની કદાચ આ જ ઈચ્છા હશે. લો ભંડારી, હું ઠાકરને તેડી લઉં. હે કાળિયા ઠાકર, વાહ ભગવાન. ચાલો માં, ચાલો. શ્રી હરિ. ભગત, રાણી માં. રાજન, કર વસૂલ કરવા આવ્યા છો નરેશ. પણ એ તો અમે. મને શરમાવમાં ભગત, એ તો ઓલા કામદાર અને શિવભાના કરતું હતા, મને એની જાણ થઈ હું તરત આપને ગોતવા નીકળ્યો છું, મને ક્ષમા કરો. ના ના રાજન. અને હાલો પાછા પધારો. જરૂર આવત રાજન, પણ કાયમ રાજકોટ ખાતે રહેવાનું અમે રાજકોટ નરેશને વચન દીધું છે.
પણ માં, હું આપને લીધા વગર જઈશ તો ગામ લોકોને મોં શું બતાવીશ? પણ દીધું વચન તોડું તો ભગતના વેણ માટે કોઈને ભરોસો નહીં રહે. પણ માં, પણ અમારા કુળની આખરી નિંદર અમે કેરાળાની ધરતી માથે લેશું. બસ દેહ ભલે ગમે ત્યાં પડે, પણ સમાધિ તો કેરાળાના પાદરમાં જ થશે. ભલે, જેવી માની અને ભગતની ઈચ્છા. બોલો રાણી માનો, રાણી માનો, મારો અપરાધ કરવામાં મેં આજ સુધી પાછું વાળીને જોયું નથી. અરે રૂપાણી છોડિયાના પાલો ચાલવાના પાપ મેં કર્યા. બોળા મનેકના ભૈયામાં મેં ઝેર રેડ્યું છે. રૂડીમાં અને રાણીમાના હૈયામાં પણ મેં જે રેડ્યું છે. માવડીએ જેવી ગાયનું માથે લાકડીઓના વાર મેં કર્યા છે. અરે પુત્રું જમીનમાં દાટી અને રાણીમાના પેટમાંના બાળકને મારી નાખવાના પેતરા મેં. અરે મારો ભાઈઓ મને બગડાવા દુકાન ને ઓછા નથી ઉતર્યા. અરે તો મારા પાપ છે, મારા પાપ. ના દીકરા, તારા ઉપર થતા અપાળાના જમાનાથી નથી જરૂરત, નથી જરૂરત. પ્રભુ પૂજા પુષ્પોતી થાય અને પાપિયાની પાળ કાઢી દીકરા. અને આ ગામ લોકો મને મારી મારીને કેટલા પથરા મારશે. અરે શિવા સમય જેટલા પાપ કર્યા છે એટલા પાળા ગામમાં ગયા છે. અરે રે દીકરા, તારા માથામાંથી તો લોહી વહી રહ્યું છે. હા બાપુ, ગંદકી પાણીથી ધોવાય અને પાપ લોહીથી. અરે આજ સુધી હું પાપ કરતા નો ડરના આજ પાળાના મારથી ડરું. પણ દીકરા બાપુ, અપરાધ કરતો અટકાવવા માટે તમે મારા માટે ઘણી વાર લાકડીના વાર કરવા તૈયાર થયા હતા. તો બાપુ, આ તમે મારા પર પાડવાના ઘા કરો. બાપુ તમે મારા ઉપર પાડવાના ઘા કરો, નહીં તો તમારા દીકરાને આ પાપમાંથી છુટકારો નહીં મળે. મળશે દીકરા, જરૂર મળશે. હાલ રૂડીમાંને ત્યાં ઈ જા તારા પાપ જોશે અને ઈ જા ગામ ને દુકાળ માંથી ઉગાડશે. હાલો ભાઈઓ, તમે હાલો. મારા પાપે ધરતી માથે દુકાળ જ દેખા દીધી. મને ક્ષમા કરો, રૂડીમાં ક્ષમા કરો. તું રાણી નો અપરાધી છે શિવા, ક્ષમા એ દેશે અને સજા પણ એ જ દેશે. તમારી વાત સાચી છે, મેં કર્યા પાપની સજા ભોગવવી જ પડે. ન ભોગવવી પડતી હોત તો સો પાપ કરત, ને ગંગામાં ડૂબકી દઈ પોતાના પાપ ધોઈ નાખત. મને સજા થઈ ચૂકી છે રૂડીમાં. અરે મારું પાપ રૂવે રૂવે ફૂટી નીકળ્યું છે. અને જો આ સજા ઓછી હોય તો મને મોત દો રૂડીમાં, મને મોત દો. પણ મારા પાપની સજા ગામને ન દો. ગામને દુકાન માથે ઉગારી લ્યો રૂડીમાં, ઉગારી લ્યો. શું કરી શકું શિવા? અરે તમ જેવા ભગત જે ધરતી માંથી હોય એ ધરતીના દુકાળ આપડી જશે, એ ગામ ઉજ્જળ થશે. અરે મૂંગા ઢોર ને મનેખ ને મોત આંબી દેશે. જોડીમાં કેટલાય બાળકો અનાથ થશે, કેટલી માનિકો સુની થશે. સૌભાગ્યવતી ના ચાંદલા ભૂસાશે રૂડીમાં, સૌભાગ્યવતી ના ચાંદલા ભૂસાશે. અરે ગામની શેરીઓની અંદર મૂંગા ઢોર અને મનેક ના મળદાર જતા. અરે તમે જેવા ભગત ને આ બધું જોઈ શકશો, તમારું હૈયું શકશે.
ઉગારી લો રૂડી માં ઉગાડી લ્યો, આ ગામને દુકાળ માંથી ઉગારી લ્યો, તમારા સિવાય કોઈ નહીં ઉગારી શકે, અરે મને સજા દો પણ ગામને મારો ઠાકર થા જરૂર સાંભળશે, કામને પાણી મળશે, બારે માસ સુધી કામ લોકોની અને પશુઓની તરશું માટે, છતાંય ક્યારે ન ખૂટે એટલા પાણી મળશે. ઠાકર ભલે મારા પ્રાણ લે લે પણ એ તમને પાણી જરૂર દેશે. જાઓ હું આવું છું. હાલો ભાઈ, ક્યાં જાય છે રૂડી? પાણી લેવા કે પ્રાણ દેવા? જેવો હરી નો હુકુમ. આમ ત્રાગા કરે પાણી ના મળે હું તેને લઈ જવા દઉં. પાછી વાત તું મારા પ્રભુ રૂઠે. આ તારા પતિ નો હુકુમ છે? એ પહેલા તો મને મારા પ્રભુ નો હુકુમ મળી ચુક્યો છે. સીધી રીતે પાછી વળ રૂડી, ન કર. જોઉં છે તારે. જોઉં છું. હવે તું કેવી રીતે બોલ? હે મારા ઠાકોર, વારે દાજે પ્રભુ, વારે દાજે. મારી પગ ચાલો છે પ્રભુ, મારી પગ ચાલો છે. તારે જવું છે? હા ના. પાણી જરાય નથી. ઠાકર ન કરો, આ ધરતીમાં એના છોરોને તરફે તરવાળતા નહીં જોઈ શકે. ધરતીના પેટારમાં આખા જગતના તરસું છિપાય એટલા આમી છે. અમે થોડા આમી માટે આવ્યા છીએ. આજ તું મારી લાજ નહીં રાખે તો તારી ભાઈની પૂજામાંથી મારો વિશ્વાસ ઉડી જશે. ગામના લોકોને તારા ભગત માથે ભરોસો નહીં રહે. પ્રભુ જોઈએ તો મારો પ્રાણ લઈ લે પણ અમને આમી આ મારા ધણી ચત્તાતાર, અમને આમી આપ, આમી આપ પ્રભુ, અમને આમી આપ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગામ માટે પાણી લઈ આવી? આ તારે વાંધી પડી મને ગમ્યું નહીં, પણ શું કરું, તું તો પ્રાણ લેવા ચાલી હતી ને. જા, મને ભૂખ લાગી, હવે રોટલા લઈ ગયા. રૂડી માનો, રૂડી માનો, રૂડી માનો, રૂડી માનો. તું તો બહાર ગઈ હતી પણ જેને રોટલા ગળ્યા
મને દીધા, એ કોણ હતું? એ તો મારો ઠાકર છે, મારો મુરલીધર, એને જ મારી પદ ચાલવી. હું કેવો હાથ ભાગી ના પત્નીને ઓળખી શક્યો. ના પ્રભુને, મને માફ કર. ના, મારા પગે પડીને મને પાપ માં ન નાખો. સાચું શરણ તો પ્રભુનું. હાલો, આજ પ્રભુના હાથમાં ખડેલા રોટલા ખાઈ. હાલો. આગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજે. બોલવાનું કઈક અમંગળ થયું લાગે છે. જરૂર હીરા ભગતે આ જગત માંથી કાયમ ને માટે વિદાય લીધી હશે, નકર આપણા ઘરનો પ્રભુ ચરણ નો અખંડ દીવો ના ઓલવાય. માએ તો જાત્રામાં પ્રભુ શરણ શોધ્યું એવા તમારા તરફથી બાબર હતા. કાકા, તમે માયા સંકેલી લીધી, ઉમરા મેળા કરવાય ન રોકાણો. એમના આત્માને સત માટી આપ. ભગત, તમે સાંભળો, મારા ઠાકર મને સાથ દીધો, હું એકલો છું, મને લઈ આવ એમ કહ્યું. આખો દી તમે ઠાકર મહારાજની સેવા પૂજા કરો છો ને ભંડારી, એટલે તમને ભ્રમ થયો છે. ના ના ભગત, ના ભ્રમ નથી, હું મારા ઠાકર નો સાથ હતો. સાચું કહું છું, મારા ઠાકર નો સાથ હતો. ક્યાંથી લાવવાના હશે, ક્યાંથી લાવવાના હશે? આવી ગયા બેટા. માં પાછા ફરતા માળિયાના મંદિરે દર્શન કરવા ગયા હતા, પણ માં જગત નો પાલન, ગરીબો નું બેલું, નિરાધાર ને આધાર, સાળ આધાર વિના નો હતો માં, સાવ એકલો. કોઈ એને તેડી જાય એની વાટ. હા હા, એ જ માળિયાના ઠાકરે જ મને સાથ દીધો લઈ આવવા માટે. હા, લઈ આવવા માટે. રામ રામ, તું જા અને રૂડીને કે એ મારી હારે આવે, માળિયા મારા ઠાકર ને લઈ આવવા માટે. હા, લઈ આવવા માટે. માતા. કોણ બેઠા? જીતે ભંડારી. જો કોણ કોણ? રામ દીકરા. હા માસી, શું વાત છે બેટા? દુઃખદ વાવડ દેવા આવ્યો છું. વીરા કાકા ને આવ્યા તને એમના કહેવાથી જ એમને લેવા આવી છું. મંદિર માં ના ઠાકર ની મૂર્તિ, એ મૂર્તિ ના થાય તો અમારી પ્રજાનો હક છે. પ્રજાની મરજી વગર એ મૂર્તિ અમે તમને ના આપી શકીએ. હું મૂર્તિ લેવા આવી છું અને મૂર્તિ લીધા વગર પાછી ફરવાની નથી. પણ બાઈમાં ના અમે પ્રજાનું મન દૂબી શકીએ કે ન તમને ખાલી હાથે પાછા વાળી શકીએ. પણ હા, એક માર્ગ છે. શું? જો એ મૂર્તિ પોતે સામે ચાલીને તમારી સાથે આવે તો મૂર્તિ તમારી છે. ભલે, કદાચ મારા ઠાકરને આ જ રીતે આવવાની ઈચ્છા હશે. જય શ્રી.
માફ કરો માં, અમે અગુણ તમારી પરીક્ષા કરવા બેઠા. મારી પ્રજા વતી, મારા કુટુંબ વતી, હું તમારી માફી માંગુ છું માં. માફ કરજે માં, ક્ષમા કરજે. અમે દસી રાખજે, અમે પારખું લેવામાં ભૂલ કરી છે. પારખું પ્રભુએ લીધું ને પદ ચાળવી, ક્ષમા માંગવાની ના હોય રાજા. માં મેં સાંભળ્યું છે કે અટાણી અમારા ગામના પાદરથી રાણીમાં રૂડીમાં જવાના છે. તો એમના દર્શન કરતી આવું, કદાચ એમના દર્શન થી આપણું નરભું સારું થઈ જાય. ભલે જા, ત્યાં સુધી હું નરભા પાસે બેઠો છું. અરે ગોમતી, તું? અરે હા, તું તું બગથામાં જ રહે છે ને? ગામમાં ગોઠે છે ને બેન? હા, પણ હું તો તમારી પાસે એક વેણ નાખવા આવી છું. બોલ ને, વચન દઉં કે વેણ રાખશો? વિશ્વાસ નથી કે વચન માંગે છે? અમારે આંગણે પગલા પાડો, હાથ એઠા કરો ને પછી જ જાઓ. ના ના, અટાણી નહીં, ફરી કોક વાર આવશું. પાદર સુધી આવ્યા છો તો હવે ઘર આગું નથી. હું તો તમારી પાસે આશા લઈને આવી છું. ખીર દીકરો નરભીરામ માંદો છે ને મને શ્રદ્ધા છે કે તમારા પગલા પડશે તો મારો દીકરો જરૂર બેઠો થઈ જશે. હું તમને હાથ જોડું છું. હા હા ગૌતી બેન, આ શું કરો છો? ભંડારી બેન, પણ એનું મન રાજી રાખી લો. મને ખરા મન રાજી રહે એમાં પ્રભુ રાજી રહેશે. તો હાલો તમારા માટે કાલે મળે. સ્વાગત નહીં કરીએ તો ધરતીની મહેમાન કેટલી લાશે? દરબારના મોતને ચાલુ રાખવો જ પડશે. રસોઈ તૈયાર કરી દો. શું લેજો? લાલવા કંસા પીસીરો. વર્ષો પછી તને ભાળીને મન મીઠા થયા દે. મો મીઠા થાય તો એ શું, ના થાય તો એ શું, છતાં તને ઠીક લાગે તે બનાવસ. ગોમતી ઉભી રે, શું વાત છે? ઉદાસ કરો? ખાઈ નથી બેન, ખાઈ નથી. સમજી ગઈ, તને દીકરાની ફકર થાય છે કા? પણ ફકર કરીશ માં એ ઘડીકનો હસ્તો રમતો થઈ જશે. 100 વર્ષનું થશે. વર્ષો પછી ભગવાને સારું દૂધ દેખાડ્યું, પણ આજ અમારી વર્તી અવસ્થાનો અવતાર બન્યો. ભાગમાં લખાણને ભોગવવું જ પડે છે. તમે આવું બોલશો,
ઘડી પર પહેલા તો તમે જીસો વર્ષના કાશી એવા આશીષ દીધા હતા, ને ભક્તનો આશીષ તો ભગવાનનો આશીષ, એ આજે સફળ જશે. ગોવતી, એ હરિનો હતો, એ હરિએ બોલાવી લીધો. મરદામાં પ્રાણ મૂકવા એ કોઈની બજુ નહીં, એ તો હરિનું કામ છે, બીજા કોઈનો અધિકાર નથી. જેના સાથી માળિયાના મંદિરની મૂર્તિ હાલી, એ રાણી અરુણિમાના પગલા જે ઘરમાં પડે એ ઘરનો દીવો હલવાશે. માં, હું તમારે ચરણે આવી છું, કંપરૂપથી છાયડે આવી છું, તું એ ભાગ્યો મને દયા કરો. માં, દયા કરો, મારા દીકરાને સાથ દો, મારે બીજું કાંઈ નથી જોઈતું, એને ભેટો કરો. માં, એને ભેટો કરો. ભંડારીને કેવા સંકટમાં રાખી દીધા પ્રભુ, તે આપેલા મોતને કેમ કરીને પાછું દે છે ભગવાન. આ સુધી મેં તારી સેવા પૂજા કરી છે અને થોડા દિવસ કાંઈ માન્યું નથી. આજે હું તારી પાસે એક મેળ નાખું છું ભગવાન, ભંડારી આશીષને સફળ બનાવીશ પ્રભુ. ભગવાન, નરભીરામને બેઠો કરી દે પ્રભુ, નકર આ દુનિયા જેને ઝૂકી ઝૂકીને પ્રણામ કરે છે એ કાલે એને ઠોકર મારશે. ભગવાન, નરભીરામને બેઠો કરી દે પ્રભુ, જોઈએ તો મારો જીવ લઈ પણ એના ખોળિયામાં પ્રાણ કોઈ દે પ્રભુ. આ દીવો ઓલવી અને એ દીવો પ્રગટા પ્રભુ, એ કાળિયા ઠાકર અમારી લાજ રાખ ભગવાન, અમારી લાજ રાખજે. બેટા, રામના વડીમાં પગે લાગ. બેટા, બાપુ, 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 નરભીરામ બેઠો થઈ ગયો. માં, હું તમારો ઉપકાર જીવન પર નહીં ભૂલું. બાપુ, બાપુ, બોલતા કેમ નથી બાપુ? માં, 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 જો ને બાપુ કઈ બોલતા નથી. જાણું છું ના, મારા આશીષ જાણવા તમે તમારું આયખું ચૂકાવી નાખ્યું. છેલ્લી અવસ્થાએ મને એકલી મેલી, તમે મોર થયા. ભગત, જીવતરના એક તારાનો તાર તૂટી ગયા પછી પ્રભુ ભજન ના સુર કેમ લાગશે? મારા નાથ, મારી વાત માથે ધીમે ડગ ભરજો, મને તમારી રાહ જોજો. હું આવી પુરુષ મારા નાથ છે તો નહીં પડવા દો, નહીં પડવા દો. રાણી, રૂડી, મને પ્રભુનું તેરો આવી ગયું છે બે. નારાયણી, આવું ના બોલ, આવું ના બોલ. રામ, ભગતની છેલ્લી ક્રિયાની તૈયારી કરો. હરે કૃષ્ણ, હરે શ્યામ, હરે નમ પારકા દુસાને ગાદ પ્રાણ. અરે જન ગાતા જ તે અર્જુન ભગત પણ ગાતો રાખી એ દોને રાખી જ ભગતોની આજ લાજ ધન ધન સરોગ સીધાવતા. જય શ્રી નકલન ભગવાન. માં, મેં કીધું ને માં કે ભગતના પગલા થશે તો ભગવાન પણ પધારશે. તમારો સાથ સાંભળીને પ્રભુના પગલા થયા, પ્રભુની મૂર્તિ ચાલી, મારા ગામની ધરતી પાવન થઈ. માં, કહેતા તા દીવાના, સુનતા પણ દીવાના, યાનું નામ
આ જુઓ, કે છે કે મૂર્તિ ચાલીને આવી છે, કોઈ જોઈ મૂર્તિ ચાલીને આવી છે એની શું ખાતરી? માંગીને મૂર્તિ લાવ્યા અને આવા ઢોંગ. હા, આ જો લીમડો, આની એક દાળ જો મીઠી થાય તો હું માનું કે મૂર્તિ ચાલીને આવી છે. પ્રભુ, આજ સુધી પળિયારા પારખા લીધા છે, હજી ધરમ નથી કે માથે પળિયા આખા લેવા બેઠો. જીવતર ઉજાડ્યો, આવત માથે આવ્યો ત્યારે તારે મારું નીચા જોણું કરાવવું છે, આજ તારી ઈચ્છા છે. તું શું અમને નિર્જીવ રમકડા સમજે છે કે મન ભાવે તારે કસોટી આદરે? આજ હું તને હાથ નહીં જોડું, તારી સામે આસુડા નહીં પાડું, તારા ચરણમાં માથું નહીં ટેકવું. આજ સુધી મેં તારી ભક્તિ કરી છે, પૂજા કરી છે, લીમડાની આ ડાળને મારી પૂજા અને ભક્તિની આણ છે. જો એ સાચા હોય તો તું જે ડાળને અડશે એનું પાંદડે પાંદડું મીઠું થશે ને સદાય મીઠું રહેશે. ખા ભાઈ, ખા ને કર ખાતરી, ખા ભાઈ. નમસ્તે જન મન હરસે, લહતન સે બન ઠન બન સે, રાત રમન સે અધિકારી, રાધે સહરાઈ મેં બિલ પાઈ. જોબન ભર મેં તું જાઈ રજીય, જોબન ભર મેં તું જાઈ રજીય, જોબન ભર મેં તું જાઈ. સુને કરું જશોદા માઈ રે ગાતો કાનો રોકેરો નથી. બોલ બોલ ની તારી સાબ
તુજે પણ સૌને 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 દેજે અરે તુરા જાણા મારા નિંદા કરતલ નું બનું અને જન માનમાં સાચી મૂળ પણ જમી કયા એની કયા કે રોકો અરે મટાડો તે માવડી અને તારું નવખંડ રહેશે નામ એવી ધન દાન રાણીમાં ધન રાણીમાં એ સે કિદાલા ખૂતણા પરોપકારી કા પણ ઈ પરસા ઈ પરસા ને અરે રાજકોટ કે શેરણીમાં કીર્તિ ભક્તિ ની કથા અરે વળી ન કળંગ સાથે ના પણ તારા પર ઉપકારી જનકા